ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રોજબરોજ બાળકોને શું ટિફિનમાં આપવું. તો આજે આપણે સોમવારથી શનિવાર તો નાના બ્રેક માટે આપણે ફ્રૂટ્સ અને મેઇન બ્રેક માટે અલગ અલગ ટેસ્ટી એવી વાનગીઓ બનાવીશું. બાળકોને ખૂબ જ ભાવશે, એકદમ સરળ અને ઝટપટ બની જાય એવી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સોમવારની પહેલી વાનગી દૂધીના અપ્પે, હેલ્ધી ઇન્સ્ટન્ટ, માત્ર 10 મિનિટમાં બની જશે. એના માટે મિક્સર જારમાં 1 કપ દૂધીના ટુકડા છાલ ઉતારી અને આ રીતે મેં ટુકડા કરી લીધા છે. 1 ઇંચ આદુના ટુકડા, 2-3 લીલા મરચાં, 4-5 લીલા ધાણાની ડાળખીઓ, 1 કપ રવો. તો ઉપમા માટે જે આપણે રવો વાપરીએ એ મેં લીધો છે. સાથે 1/4 કપ જેટલું દહીં અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી ગ્રાઇન્ડ કરીશું અને એને મિક્સર જારમાં જ રહેવા દઈશું. અને સાઈડમાં આપણે એક વઘાર કરી લઈશું. એના માટે પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું, 1 ટીસ્પૂન જેટલી અડદની દાળ, 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ હલકી ગોલ્ડન અને ક્રિસ્પી થવા દઈશું. થોડી ગોલ્ડન અને ક્રિસ્પી થવા લાગે એટલે 6-7 કાજુના ટુકડા આ રીતે કરી ઉમેરી દઈશું. હલકો એને પણ ગોલ્ડન થવા દેવાના છે. સાથે 1 ટીસ્પૂન જેટલી રાઈ, રાઈને ફૂટવા દઈશું એટલે કાજુ પણ આવા ગોલ્ડન થવા લાગશે. હવે ગેસની આંચ બંધ કરી 10-12 મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ચપટી જેટલી હિંગ ઉમેરી અને આ રીતે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. તો વઘાર આપણો તૈયાર છે અને સાઈડમાં મૂકીશું. તો ગેસ પહેલાંથી બંધ કરવાનો એટલે વઘાર બળી ન જાય. દૂધીનું જે મિશ્રણ હતું એને મેં દળી લીધું છે અને એક બાઉલમાં કાઢી લીધું છે. 1/4 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે. મિક્સર જારને રિન્સ કરી ઉમેરી દઈશું. જો જરૂર લાગે કે બેટર થોડું જાડું છે તો હજી આપણે થોડું પાણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1/4 કપ કરતાં થોડું ઓછું પાછું મેં પાણી ઉમેર્યું છે. હવે જે વઘાર કર્યો એ પણ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે જો તમને જરૂર લાગે મીઠું એડજસ્ટ કરવાનું તો ઉમેરવાનું, નહીતર બેટરમાં હું થોડા મકાઈના દાણા, મારા પાસે છે 1/2 કપ જેટલા મકાઈના દાણા કાચા જ મેં ઉમેરી દીધા છે. કોઈ પણ વેજીટેબલ તમે અહીંયા ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું. અને હવે આપણે આ ઇન્સ્ટન્ટ અપ્પે બનાવી રહ્યા છીએ, બેટરને રેસ્ટ પણ નથી થવા દીધું, એટલા માટે 1/2 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉપર આપણે 2 ટીસ્પૂન જેટલું પાણી છાંટીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું આ બેટર અપ્પેનું ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયું છે. તો બહુ જલ્દી ને ઉતાવળ હોય તો ઘરમાં મોસ્ટલી આ બધી સામગ્રીઓ હોય એમાંથી જ તમારે અપ્પે બનાવી લેવાના. હવે મેં અહીંયા અપ્પે પેન લીધી છે. આમાંથી તમે પુડલા, મીન્સ નાના નાના ઉત્તપમ પણ બનાવી શકો છો. અપ્પે પેનના મોલ્ડમાં 2-2 ટીપા જેટલું તેલ મેં છાંટ્યું, એમાં થોડા તલ છાંટી દઈશું. હલકું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. હલકું આ રીતે ગરમ થાય એટલે 1 ચમચી જેટલું બેટર બધા અપ્પે મોલ્ડમાં આ રીતે ઉમેરી દઈશું. તો બહુ ઉપર સુધી નથી ભરવાનું, આ રીતે જે રીતે મેં ઉમેર્યું છે એ જ રીતે ઉપરથી તલ પાછા થોડા છાંટી દઈશું, ઢાંકી અને 2 મિનિટ જેવું થવા દઈશું. તો 1-2 મિનિટમાં વચ્ચેના અપ્પે જલ્દી થઈ જશે. સાઈડમાં જે અપ્પે છે એને થોડી વાર લાગશે. ઉપરથી થોડું તેલ છાંટી અપ્પેની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ 1 મિનિટ જેવું થવા દઈશું. તો અપ્પેની ફ્લેમ કેવી રીતે આવે એટલો ટાઈમ લાગશે. અને આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ સોફ્ટ એવા અપ્પે તૈયાર છે. તો આ જ રીતે બીજા અપ્પે બનાવીશું. લંચ બોક્સમાં અપ્પે ટમેટો કેચઅપ સાથે તમે કે નાળિયેરની ચટણી સાથે લંચ બોક્સમાં આપી શકો છો. અને એવરીડે ફ્રૂટ બોક્સમાં હું બાળકોને અલગ અલગ સિઝનલ ફ્રૂટ, તો મેં અત્યારે વોટરમેલન આપ્યું છે. ટ્યુઝડે એટલે કે બીજો લંચ બોક્સ, એમાં ભીંડાનું શાક અને પરાઠા. તો પહેલાં પરાઠાના લોટ માટે 1 બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ, 1 કપ ઝીણી કટ કરેલી પાલક, તો ધોઈ અને એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન સફેદ તલ અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મસળી અને મિક્સ કરી દઈશું. તો આ રીતે મસળીને મિક્સ થઈ જાય એટલે 1/4 કપ જેટલું પાણી લઈ થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું. તો 1/4 કપથી થોડું ઉપર અને 1/2 કપથી ઓછું એટલું તમને પાણીની જરૂર પડશે. તો આ રીતે પાણી છાંટી અને મેં લોટ બાંધી લીધો છે. થોડું અમથું તેલ છાંટી લોટને ખૂબ જ સારી રીતે મસળી ઢાંકી 5-1 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ભીંડાના શાકનો વઘાર કરી લઈશું. એના માટે એક પેન લેશું, એમાં 1-2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં હું તમને બતાવી દઈશ. તો અહીંયા 300 ગ્રામ જેટલો ભીંડાને મેં ધોઈ ડ્રાય કરી અને એના ટુકડા કરી લીધા છે. તો એ મેં રાત્રે જ તૈયાર કરી લીધા હતા એટલે ઝટપટ સવારે ટિફિન બની જાય. તેલ ગરમ થઈ
થઈ જાય એટલે એક ટીસ્પૂન જીરું, એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને ભીંડાના ટુકડા ઉમેરી દઈશું. અહીંયા ભીંડો એકદમ ડ્રાય કરી અને પછી જ તમારે કટ કરવાનો છે. જો ભીનો રહેશે તો તમારું શાક ચીકણું રહેશે. આ રીતે ભીંડો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે પોળી કઢાઈ હોય એમાં શાક બનાવવાનું, એટલે શાક તમારું ચીકણું નહીં થાય અને આ રીતે છૂટું છૂટું તમારે ભીંડાને રાખવાનું. તો ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી અને ભીંડાને આપણે પહેલાં ખુલ્લો જ આ રીતે સાતળવાનો છે. તો ઢાંકવાનો પણ નથી અને મીઠું પણ નથી ઉમેરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો 5-6 મિનિટ પછી મસાલા અને મીઠું ઉમેરી દઈશું. એના માટે 1/2 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર, 1-2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે સ્વાદ પ્રમાણે, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂનથી થોડો ઓછો સબ્જી મસાલા, તો એવરેસ્ટનો હું વાપરું છું એ મેં ઉમેર્યો છે, મિક્સ કરી દઈશું અને 2 મિનિટ જેવું મસાલાઓને આ રીતે મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. 2 મિનિટ પછી 1/2 ટીસ્પૂનથી થોડી ઉપર આમચૂર પાવડર, તો ડ્રાય મેંગો પાવડર અને 3/4 ટીસ્પૂન કે 1 ટીસ્પૂન જેટલું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી મિક્સ કરી દઈશું. અને હવે આપણે એને ઢાંકી મીડિયમ ફ્લેમ પર 4-5 મિનિટ જેવું કે ભીંડો થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. વચ્ચે વચ્ચે હું એને ચેક કરતી રહીશ. અને હવે જે લોટ આપણે બાંધ્યો હતો એને પણ રેસ થતાં 5-1 મિનિટથી થોડું ઉપર થઈ ગયું છે. એમાંથી આપણે એક લૂવો લઈ લઈશું. લૂવાને મસળી આવો સ્મૂધ કરી લઈશું. પાટલી વેલણ લઈશું, સૂકો લોટ લગાવીશું અને આ રીતે આપણે પૂરીની જેમ પહેલાં વણી લઈશું. આપણે લંચ બોક્સ માટે તમે બાળકોને પરાઠા આપો તો થોડા એને પડવાળા બનાવવાના, તો બાળકોને ખૂબ જ ભાવશે. સિમ્પલ એવી રોટલી આપો તો એ લોકોને ન ભાવે એટલા માટે. અને પાલક મેં ઉમેરી તો બાળકોને ખબર પણ નહીં પડે અને ખાઈ લેશે. તો પૂરી જેવું મેં વણી, વચ્ચે ઘી અને સૂકો લોટ છાંટ્યો, પાછું આપણે ફોલ્ડ કરી થોડું ઘી લગાવીશું અને આ રીતે ફોલ્ડ કરી દઈશું. અને હવે ગોળ લૂવાની જેમ જ આપણે એને આ રીતે ફોલ્ડ કરી લૂવો કરી લઈશું, પાછો સૂકો લોટ લગાવી અને મીડિયમ થીક એવું પરાઠું વણી લઈશું. તો હું ગોળ જ વણી રહી છું. તમારે ટ્રાયેંગલ શેપમાં વણવું હોય તો ટ્રાયેંગલ શેપમાં પણ વણી શકો છો. તો આ રીતે ઇઝીલી વણાઈ જશે. થોડું મીડિયમ થીક એવું રાખીશું આપણે. એક સાઈડ આપણે પરાઠા વણીશું અને સાથે શેકતા પણ જઈશું અને સાથે ભીંડો બીજા ગેસ પર થઈ રહ્યો છે. લગભગ હવે 5-1 મિનિટ જેવું થયું છે. 1-2 વાર વચ્ચે મેં ચેક કર્યું હતું અને ભીંડો એકદમ સરખી રીતે સતળાઈ ગયો છે. એકદમ સોફ્ટ એવો, થોડો ક્રિસ્પી એવો પણ ખાવામાં લાગે એવો ટેસ્ટી થઈ ગયો છે. તો ભીંડો તૈયાર છે અને હવે સાઈડમાં હું બીજા ગેસ પર પરાઠા પણ શેકી રહી છું. તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પરાઠું આ રીતે ઉમેરી દઈશું અને 30 સેકન્ડ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરીશું અને ઉપરની સાઈડ ઘી લગાવી બીજી સાઈડ પણ 30-40 સેકન્ડ જેવું શેકીશું. બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી દઈશું અને હવે 2 સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ક્રિસ્પી ગોલ્ડન એવી ડિઝાઇન આવી ગઈ છે. આ જ રીતે બીજા પરાઠા પણ મેં બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી પરફેક્ટ એવા. તો કોઈ પણ લીલા શાકભાજી ઉમેરી તમારે રોટલી અલગ અલગ આ રીતે બાળકોને ટિફિનમાં આપી શકો છો. અને મોસ્ટલી બધા બાળકોને ભીંડાનું શાક ફેવરેટ હોય એટલા માટે મેં એ બનાવ્યું છે. તમે ગમે તે તમારા ઘર પ્રમાણે બનાવી શકો છો. તો મંગળવારનું લંચ પાલકની સિમ્પલ એવી રોટલી અને ભીંડાનું શાક અને સાથે મસ્ક મેલન સકટેટી મેં ફ્રૂટમાં, કે પછી તમારા બાળકોનું ફેવરેટ ફ્રૂટ. તો નાના બ્રેક માટે મેં ફ્રૂટ લીધું છે અને મોટા બ્રેક માટે રોટલી શાક છે. અને હવે બુધવારની રેસીપી વેજ ફ્રાઈડ રાઈસ, એના માટે એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. ગેસની ફ્લેમ હાઈ જ રાખી અને 1 મોટી ડુંગળીના સ્લાઈસ કરી આ રીતે ઉમેરી દઈશું. તો સાઈડમાં હું વેજીટેબલ કટ કરી રહી છું અને ઉમેરતી જાઉં છું. ડુંગળીને 2-3 મિનિટ જેવું સાતળી લઈશું. થોડી આ રીતે સતળાઈ જાય એટલે 1 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરી એને પણ 1-2 મિનિટ જેવું સાતળી લઈશું. તો અહીંયા તમારે ભાત છે તો મારી પાસે ફ્રાઈડ રાઈસ ઓલરેડી મેં રાઈસને બાફીને તૈયાર રાખ્યા છે. 80-90% જેટલા ભાતને તમારે બાફી અને એને થાળીમાં ઠંડા કરવા મૂકી દેવાના, એટલે એકદમ છૂટા છૂટા રહેશે. સાથે આપણે 1/2 ગાજરના સ્લાઈસ, 1/2 કેપ્સિકમના સ્લાઈસ કરી ઉમેરી એને પણ 2 મિનિટ જેવું સાતળી લઈશું. 2 મિનિટ જેવું સતળાઈ જાય એટલે 1/2 કપ બાફેલી મકાઈના દાણા, હું અહીંયા કોબી નથી વાપરી રહી, એના જગ્યાએ મેં મકાઈના દાણા લીધા છે. મોસ્ટલી બાળકોને મકાઈના દાણા ભાવતા હોય તમે કોબી પણ ઉમેરી શકો છો. 2 મિનિટ જેવું મેં સાતળી લીધું. હવે 1 ટીસ્પૂન ચીલી સોસ, 2 ટીસ્પૂન સોયા સોસ ઉમેરી દઈશું
અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું તો ભાતમાં તમે ઉમેર્યું હોય એ રીતે ઉમેરવાનું. એક ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરીશું કે તીખાશ તમને જોવે એ રીતે મરીનો પાવડર થોડો એડજસ્ટ કરવાનો. મિક્સ કરી એક મિનિટ જેવું સાતળી, બે મોટી ચપટી જેટલી ખાંડ અને એક ચોથાઈ ટીસ્પૂન જેટલું વિનેગર ઉમેરીશું. મિક્સ કરીશું. મેં અહીંયા એપલ સીડર વિનેગર ઉમેર્યું છે અને હવે મેં ભાત જે બાફીને રાખ્યા હતા એકદમ છૂટા છૂટા એ ઉમેરી દીધા છે. તો એક કપ બાસમતી લોંગ ગ્રેઇન ચોખા હોય એ મેં લીધા છે, એને ધોઈ થોડી વાર માટે પલાળી બાફ્યા હતા અને ચારણીમાં જ્યારે બફાઈ જાય એટલે કાઢી તમારે એને પાણી એકદમ નીતરી જાય એટલે થાળીમાં પાથરી એને ઠંડા કરી લેવાના, પછી તમારે એને આ રીતે રાઈસમાં ઉમેરી દેવાના. તો એ પ્રોસેસ મેં પહેલાંથી કરીને રાખી હતી. એકદમ સારી રીતે મેં રાઈસને વેજીટેબલ્સ સાથે મિક્સ કર્યા છે અને તમે જોઈ શકો છો. તો બચેલા ભાત હોય એમાંથી પણ તમે ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો. ફ્રાઈડ રાઈસ તૈયાર છે. ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. ચટપટા ટેસ્ટી એવા ફ્રાઈડ રાઈસ તૈયાર છે. થોડો ટમેટો કેચઅપ ઉમેરવો હોય તો પણ ચાલે. અને હવે સિઝનલમાં મેં ચેરી લીધી છે, તો ગમે તે ફ્રૂટ તમારા બાળકોનું ફેવરેટ હોય એ તમે ઉમેરી શકો છો. અને સાથે ફ્રાઈડ રાઈસ સર્વ કરીશું. તો મારા તો બે બાળકો છે એટલે બે બાળકોના તો નીવનું આવું નાનું ટિફિન હોય ફ્રૂટ પ્લસ ગમે તે મેઇન. મોટા બાળકોને ફૂલ ટાઈમ સ્કૂલ માટે હું એ લોકોને સ્નેક્સ, ફ્રૂટ્સ પ્લસ રોટી સબ્જી કે રોટી પરાઠા, તો એ પણ સિરીઝ જો તમને જોવી હોય તો મને કહેજો, હું એ પણ જરૂરથી ટ્રાય કરીશ. અને હવે આપણે ચોથી એટલે કે ગુરુવારની વાનગી, તો વેજીટેબલ સેન્ડવિચ જેવી પણ કહી શકો છો, બહુ ટેસ્ટી એવી સિમ્પલ એવી છે. તો એના માટે એક નાની ડુંગળી જેવી કટ કરેલી, અડધું કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા અડધો કપ જેટલા, એક ચોથાઈ કપથી થોડા ઓછા લીલા ધાણા, એક ટીસ્પૂન જેટલું ઇટાલિયન સિઝનિંગ, એક ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ પ્રમાણે તો એક ચોથાઈ ટીસ્પૂનથી થોડું ઉપર, સાથે એક ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું. અને સાથે મેં થોડું ચીઝ ઉમેરી એને પણ મિક્સ કરી દીધું છે. તો એ સ્ટેપ મારાથી સ્કીપ થઈ ગયો છે, મારો કેમેરો બંધ થઈ ગયો હતો. સેન્ડવિચ બનાવવા માટે મેં મલ્ટીગ્રેન મલ્ટીસીડ જે બ્રેડ આવે એ લીધી છે, એના પર આપણે પહેલાં બટર લગાવી દઈશું. તો રૂમ ટેમ્પરેચર પર હોય એવું સોફ્ટ બટર અને એના પર એક એક ટીસ્પૂનથી થોડો ઓછો ટમેટો કેચઅપ, તો બહુ વધારે પડતો નહીં, થોડો થોડો જ આ રીતે લગાવી દઈશું. વધારે જો લગાવશો તો સેન્ડવિચ એકદમ ક્રિસ્પી નહીં બને. હવે જે મિશ્રણ આપણે બનાવ્યું છે એ બે બે ટેબલ સ્પૂન જેટલું આ રીતે પાથરી દઈશું પૂરી બ્રેડ પર આવે એ રીતે, અને બીજી બ્રેડથી આપણે એને કવર કરી દઈશું. તો અહીંયા લગભગ મેં એક ચોથાઈ કપ જેટલું મોઝરેલા ચીઝ જે મિશ્રણ છે એમાં ઉમેર્યું હતું. તમે બે ક્યુબ ચીઝ પ્રોસેસ ચીઝના પણ ખમણી શકો છો. આ રીતે બીજી બ્રેડથી મેં સેન્ડવિચને કવર કરી દીધી છે. ઉપરની સાઈડ પણ મેં બટર લગાવી દીધું છે. હવે રોટલીનો તવો જાડો હોય એવો લેવાનો, નહીતર પછી નોનસ્ટિક પેન તમારે લેવાની. સ્લો ફ્લેમ પર 30 સેકન્ડ જેવું મેં શેક્યું, સાઈડ ચેન્જ કરી પાછું હવે આપણે એને 30 સેકન્ડ જેવું શેકીશું. એ માટે ઉપર પ્લેટ મૂકી ઉપર ભારે કોઈ વસ્તુ મૂકવાની, એટલી તમારી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી એવી બનશે. તો ગ્રીલર કે સેન્ડવિચ મેકરમાં પણ તમે ઝટપટ બનાવી શકો છો, પણ મેં આ રીતે તવા પર બનાવી છે. બીજી સાઈડ મેં બટર નહોતું લગાવ્યું, એ સાઈડ પણ મેં બટર લગાવી દીધું છે. હવે થોડું પાછું પ્રેસ કરી અને 30 સેકન્ડ જેવું બીજી સાઈડ પણ ડિઝાઇન આવવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો પરફેક્ટ અને ક્રિસ્પી એવી આપણી સેન્ડવિચ તૈયાર છે. એ જ રીતે હું બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લઈશ અને આપણે વચ્ચેથી એને કટ કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી એવી ટેસ્ટી એવી બાળકોને ખૂબ જ ભાવશે. તો સિમ્પલ એવી આ સેન્ડવિચ ઝટપટ બની જશે. અને સિઝનલ ફ્રૂટમાં મેં કેરી મેંગો લીધી છે, એના પીસીસ મૂક્યા છે. અને હવે આપણે ફ્રાઈડેની વાનગી બહુ ટેસ્ટી એવી બાળકોને ખૂબ જ ભાવશે એના માટે પહેલાં એક લોટ બાંધી લઈશું. બાઉલમાં 1/4 કપ જેટલો ઘઉંનો લોટ, 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરી રોટલીનો જેવો લોટ હોય એવો જ લોટ બાંધી લઈશું. અહીંયા તમારી પાસે જો રોટલી બચી ગઈ હોય કે પછી રોટલીનો લોટ પણ બચી ગયો હોય તો એમાંથી પણ તમે આ વાનગી બનાવી શકો છો. તો લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું, થોડું અમથું તેલ ઉમેરી. અને આ રીતે હવે લોટ સ્મૂથ થઈ જાય એટલે ઢાંકી એને 5-1 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એનું સ્ટફિંગ બનાવી લઈશું. તો જો તમને ટાઈમ હોય તો રેસ્ટ થવા દેવાનો, નહીતર ડાયરેક્ટ તમે આગળ પણ પ્રોસેસ કરી શકો છો. તો સ્ટફિંગ મેં બનાવી લીધું છે, પણ હું તમને આ સ્ટેપ પછી એનું સ્ટફિંગ કહીશ. તો હવે આપણે આ રીતે અડધો લોટ લઈ અને એમાંથી નાના નાના
तो आ रीते लुआ लई लईशुं। तो आपणे मिनी टाकोज होय ए बनावी रह्या छीए, तो एकदम सिम्पल एवा, पण खावामां बाळकोने लंच बॉक्समां बहु ज सारा एवा लागशे। तो मोटी रोटली जो बची गई होय तो मोटा टाकोज करी अने नाना नाना टुकड़ा करीने पण बाळकोने लंच बॉक्समां आપી શકો છો। પણ હું સ્પેશિયલ બનાવી રહી છું એટલા માટે આ રીતે રોટલીના લોટમાંથી આવી નાની નાની થોડી પાતળી હોય એવી પૂરીઓ વણી લઈશું। તો આ રીતે જેમ જરૂર લાગે એમ પૂરીઓ વણતા જવાની છે, પણ આ સ્ટેપ મેં તમને પહેલા બતાવી દીધું છે, તો આ આપણે ફોલો કરવાનું છે। હવે આપણે સ્ટફિંગ માટે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન જેટલું કેપ્સિકમ ઝીણું કાપેલું, 2 ટેબલ સ્પૂન જેટલી ડુંગળી, 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા બાફેલી મકાઈના દાણા હોય તો ઉમેરવાના, નહીતર સ્કીપ કરી શકો છો, 2 બાફેલા બટેટા નાના નાના છે તો મેં આ રીતે 2 બાફેલા કે 1 મોટું બટેટું આ રીતે બાફેલું ઉમેરી દેવાનું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને 1 ટેબલ સ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરી આ રીતે સામગ્રીઓને મિક્સ કરી દઈશું। અહીંયા આ બધી સામગ્રીઓ હું બાળકો માટે બનાવી રહી છું એટલે મેં તીખી નથી બનાવી, તમે અહીંયા લીલા મરચાં પણ ઉમેરી શકો છો। મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે, તો આ સ્ટફિંગ ઝટપટ તૈયાર થઈ ગયું છે। હવે જે આપણે રોટલીઓ બનાવી છે એ આ રીતે તવા પર 2 એકસાથે મૂકી દઈશું અને એને 1 સાઈડથી સરખી શેકીશું અને 1 સાઈડથી કાચી પાકી શેકીશું। કાચી પાકી સાઈડ છે એને નીચે જવા દઈશું, ગેસની ફ્લેમ એકદમ સ્લો કે પછી તમે બંધ પણ કરી શકો છો, અને બહાર ચોપિંગ બોર્ડ પર લઈ અને આ રીતે આપણે એના પર 1/2 સાઈડ સ્ટફિંગ તો લગભગ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું આ રીતે ગોઠવીશું। આ રીતે 2 સાઈડ ઉપરથી થોડું પ્રોસેસ કે મોઝરેલા ચીઝ આ રીતે થોડું ઉમેરી દઈશું, ઉમેરવું હોય તો જ ઉમેરવાનું, જરૂરી નથી। અને હવે આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું એટલે રોટલીના ટાકોઝ, બચેલી રોટલીના ટાકોઝ પણ તમે બનાવી શકો છો। તો આ રીતે 2 સાઈડથી મેં આ રીતે એને પ્રેસ કરી અને આ રીતે ટાકોઝ જેવો શેપ આપી દીધો, અને હવે થોડું થોડું ઘી લગાવી અને 2 સાઈડથી રોટલીને આ રીતે ક્રિસ્પી કરી લઈશું એટલે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આ રીતે ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને ક્રિસ્પી એવા મિની ટાકોઝ, તો બાળકોને તો લંચ બોક્સમાં ખૂબ જ ભાવશે, તૈયાર છે। તો આ રીતે મેં બધા જ ટાકોઝ બનાવી લીધા છે। ટમેટો કેચઅપ સાથે લંચ બોક્સમાં બાળકોને સર્વ કરો, એકલા પણ બાળકો ખાઈ શકે એવા ટેસ્ટી, અને સાથે સાકર ટેટીના ટુકડા મેં નાના બ્રેક માટે ભર્યા છે, તો લંચ બોક્સ તૈયાર છે। હવે સેટરડે લાસ્ટ ડેનો, તો એકદમ સિમ્પલ ઝટપટ બની જાય એવો, એના માટે એક બાઉલમાં 1 કપ પૌવા લેશું, પૌવાને ધોઈ લઈશું આ રીતે અને એમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને પૌવાને 5-1 મિનિટ જેવા પલાળીશું। જો તમને ઉતાવળ હોય તો તમારા મિક્સર ગ્રાઇન્ડરમાં પૌવાને ગ્રાઇન્ડ કરી લેવાના અને પછી તમારે એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને પૌવાને આ રીતે હાથેથી મસળી લેવાના, તો આ રીતે 5 મિનિટ પછી પૌવા એકદમ સોફ્ટ થઈ જશે, તમે હાથેથી ઇઝીલી આ રીતે મસળી શકશો। તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ પલળેલા પૌવાને પણ ગ્રાઇન્ડ કરી શકો છો। હવે એમાં 1 કપ રવો, 1/2 કપ દહીં ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે, થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને સ્મૂથ ખીરું તૈયાર કરી લઈશું, તો જેવું ઢોસા ઉત્તપમનું થોડું થીક એવું ખીરું હોય એવું આપણે બનાવી લેવાનું છે। તો અહીંયા મેં 1 કપ જેટલું પાણી અત્યારે ઉમેરી દીધું છે, આપણે હવે બેટરને ઢાંકી 5 થી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું। તો આ રીતે 5 થી 10 મિનિટ પછી બેટર તમે જોઈ શકો છો થોડું થીક થઈ ગયું છે, તો આપણે બેટરને પછી થોડું જરૂર લાગે તો પાતળું કરીશું। એ પહેલાં આપણે એમાં જે પણ શાકભાજી તમારા પાસે અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો છો, તો અહીંયા ડુંગળી ટમેટા ઉમેરો એકલા તો પણ ચાલે, મેં અહીંયા કેપ્સિકમ મકાઈના દાણા અને ડુંગળી બધું મેં 1/4 કપ જેટલું ઉમેર્યું છે, સાથે મીઠું સ્વાદ પ્રમાણે 1/4 કપ જેટલા લીલા ધાણા, લીલા મરચાના ટુકડા જો તીખું તમારે બનાવવું હોય તો જ ઉમેરવાના, 1/2 ટીસ્પૂન મરીનો પાવડર, 1/4 કપ જેટલું ઝીણું કટ કરેલું ટમેટું અને 1 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું। અહીંયા મેં મોળું મરચું ઉમેર્યું છે, બાળકો માટે બધી સામગ્રીઓ મેં બનાવી છે એટલા માટે તીખી એક પણ નથી બનાવી, મિક્સ કરી દઈશું। અને હવે મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લીધું છે, તો 1/4 કપ જેટલું મેં પાણી ઉમેર્યું, બેટરને થોડું આપણે ઢીલું કરવાનું છે, તો થોડું પોર થાય એટલું ઢીલું કરવાનું છે, એટલે થોડું થોડું કરી આ રીતે 1/2 કપ જેટલું મેં પાણી ઉમેરી અને બેટર તમે જોઈ શકો છો પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે
પોણી ટીસ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમે અડધી ટીસ્પૂન ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો. તો બેટર તૈયાર છે. હવે આપણે નોનસ્ટિક પેન, તમે ઢોસાનો તવો પણ લઈ શકો છો, મારા પાસે આવી મોલ્ડવાળી પેન છે નોનસ્ટિક પેન, એટલા માટે મેં એમાં થોડું થોડું તો 2-3 ટીપા જેટલું તેલ આ રીતે ફેલાવી એના પર આપણે નાના નાના આવા ઉત્તપમ ફેલાવી દઈશું. 2 મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર એને ઢાંકીને થવા દઈશું. 2 મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો ઢાંકીને થવા દેશો તો જલ્દી થશે, ખુલ્લું પણ તમે થવા દઈ શકો છો પણ થોડી વાર લાગશે. બીજી સાઈડ પણ થોડું થોડું તેલ આ રીતે છાંટી અને 2 મિનિટ જેવું પાછું થવા દઈશું. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા 2 સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું એટલે એકદમ સારી એવી ડિઝાઇન 2 સાઈડથી આવી જાય. તો આવી ગોલ્ડન અને ક્રિસ્પી જેવી ડિઝાઇન આવી જાય એટલે આપણા મિની ઉત્તપમ તૈયાર છે. તો શાકભાજીથી ભરપૂર ટેસ્ટી એવા, બાળકોને એકદમ સોફ્ટ એવા ઢોકળા જેવા ખાવામાં લાગે એટલા સોફ્ટ થાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે. તો લંચ બોક્સમાં આપણે ઉત્તપમ સર્વ કરીશું. નાળિયેરની ચટણી કે ટમેટો કેચઅપ સાથે અને સિઝનલ ફ્રૂટમાં મેં લીચી લીધી છે. તો આ અલગ અલગ સોમવારથી શનિવારની બાળકોની જો વાનગીઓ તમે કન્ફ્યુઝ હોય કે શું બનાવું તો આ બાળકોને ખૂબ જ ભાવશે અને એકદમ જલ્દીથી બની જશે. તો જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.